નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને જુલાઈ મહિનાની સામયિક મૂલ્યાંકન કસોટીનું ગુજરાતીનું પેપર તમને મળી ગયું હશે. તો ચાલો આપણે જોઈએ ધોરણ 4નું ગુજરાતીનું પેપર. તો પ્રશ્ન નંબર એક, આપેલા અક્ષરોનો ઉપયોગ કરી 5 શબ્દ બનાવો. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કેટલાક અક્ષર આપેલા છે? ક, પ, લ, ર, વ, મ, ષ, જ, ગ, ઢ, તમને શબ્દ આપેલા છે. એમાંથી ઈ શબ્દ અક્ષરનો ઉપયોગ કરી અને શબ્દ બનાવવાના છે. તો તમને ઉદાહરણ આપેલું છે કે કપૂર અને સાગર બનાવી લીધા છે શબ્દો. તો આપણે બીજા અન્ય 5 શબ્દ બનાવવાના છે. તો આપણે બનાવીએ શબ્દ, પહેલું છે રમ, પછી જગ, પછી સઢ, પછી કલવ અને જમ. આ 5-5 શબ્દ છે એ તમારે લખવાના રહેશે. તો જોઈએ હવે પ્રશ્ન નંબર બે, કૌંસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરો. તમને કૌંસ આપેલા છે, એમાં શું છે શબ્દ આપેલા છે, એ શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલું છે ખાલી જગ્યા રામ, ખાલી જગ્યા સીતા વનમાં ગયા. તો શું આવશે એમાં? અને રામ અને સીતા વનમાં ગયા. જોઈએ બીજી ખાલી જગ્યા, મારે તો વહેલા ઉઠવું હોય છે. ખાલી જગ્યા ઉઠાતું જ નથી. તો એમાં આવશે પણ. શું આવશે એમાં? પણ. મારે તો વહેલા ઉઠવું હોય છે પણ ઉઠાતું જ નથી. પછી છે ત્રીજી ખાલી જગ્યા, તાવ આવ્યો હતો, ખાલી જગ્યા અશક્તિ લાગે છે. તો એનો જવાબ આવશે તેથી. તાવ આવ્યો હતો તેથી અશક્તિ લાગે છે. પછી છે ચોથું, આ વાર્તા બધાને ગમે, ખાલી જગ્યા ના પણ ગમે. તો એમાં આવશે અને. શું આવશે? અને. આ વાર્તા બધાને ગમે અને ના પણ ગમે. પછી છે પાંચમું, હું ઘરેથી વહેલો નીકળ્યો, ખાલી જગ્યા મોડો પડ્યો. બરાબર, તો કે હું ઘરેથી વહેલો નીકળ્યો પણ મોડો પડ્યો. આવી રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પહેલામાં આવશે અને, પછી પણ, તેથી, અને અને પણ. એવી રીતે શું છે, એવી રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પછી છે પ્રશ્ન નંબર ત્રણમાં વિદ્યાર્થી મિત્રો, તમને ફકરો આપેલો છે, નીચેના ફકરો વાંચી પ્રશ્નના જવાબ આપો. તમને ફકરો આપેલો છે એ વાંચવાનો રહેશે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1, કોટેશામાંથી બહાર આવવું એટલે શામાંથી બહાર આવવું. બરાબર, કોટેશામાંથી બહાર આવવું એટલે શામાંથી બહાર આવવું? તો એનો જવાબ આવશે કે ઈંડામાંથી બહાર આવવું. કોટેશામાંથી બહાર આવવું એટલે ઈંડામાંથી બહાર આવવું, એનો જવાબ થશે. પછી જે બીજો જવાબ છે કે ઘણા બધા પતંગિયાને રમતા જોઈ પતંગિયાના મનમાં શું વિચાર આવ્યો હશે? તો એનો જવાબ અહીં લખેલ છે વિદ્યાર્થી મિત્રો, તો કે પતંગિયાને રમતા જોઈને. બરાબર, પતંગિયાને રમતા જોઈ પતંગિયાના મનમાં વિચાર આવ્યો કે મારે પણ આ પતંગિયા સાથે રમવું છે. શું વિચાર આવ્યો? તો કે મારે પણ આ પતંગિયા સાથે રમવું છે. ઘાસમાં ગુલાટિયા ખાવા છે પણ કોઈ મારી સામે જોતું નથી. ઘાસમાં શું ખાવા છે? તો કે ગુલાટિયા ખાવા છે પણ મારી સામે જોતું નથી. તો એ પ્રશ્ન નંબર 3, પતંગિયા સામે કેમ કોઈ જોતું નથી? કેમ પતંગિયા સામે કોઈ જોતું નથી? તો એનો જવાબ અહીં લખેલ છે વિદ્યાર્થી મિત્રો, પતંગિયું ખૂબ જ નાનું છે. પતંગિયું કેવું છે? ખૂબ જ નાનું છે. તે ઉડી પણ શકતું નથી એટલે પતંગિયા સામે કોઈ જોતું નથી. પતંગિયું નાનું છે, ઉડી પણ શકતું નથી એટલે પતંગિયા સામે કોઈ જોતું નથી. પ્રશ્ન નંબર 4, રેસ લગાવવી શબ્દ વાપરી કયું નવું વાક્ય લખો. જો રેસ લગાવી એ શબ્દનો પ્રયોગ કરવાનો અને નવું વાક્ય તમારે બનાવવાનું. તો વાક્ય મેં અહીંયા બનાવેલું છે, તો આ લખવાનું છે, મેં મારા મિત્ર સાથે સાયકલની રેસ લગાવી. વાક્ય બનાવવાનું છે કેવી રીતે? તો કે મેં મારા મિત્ર સાથે સાયકલની રેસ લગાવી. તો એ 5મું, દિન એટલે દિવસ, તો બાગ એટલે શું થાય? તો કે બાગ એટલે બગીચો. આવી રીતે તમારે પ્રશ્ન જવાબ લખવાના રહેશે. પહેલાનો જવાબ છે ઈંડામાંથી બહાર આવવું, બીજાનો જવાબ છે એ મિત્રો અહીં લખેલો છે, ત્રીજાનો જવાબ અહીં લખેલો છે, આ ચોથાનો જવાબ છે ને અહીં 5માનો જવાબ છે. જોઈએ હવે આગળ પ્રશ્ન નંબર 4. શું છે પ્રશ્ન નંબર 4? તમને ગમતો શબ્દ ખાલી જગ્યામાં લખી અર્થ સમજાવો.
તમને ગમે એ શબ્દ શું છે ખાલી જગ્યામાં મૂકીને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો પહેલું જોઈએ, એક હતું ખાલી જગ્યા, તો એમાં શું આવશે? જંગલ. એક હતું જંગલ. પછી બીજું છે, મને વાંચવું ખૂબ જ ગમે. મને ખાલી જગ્યા ખૂબ ગમે, તો એમાં શું મૂકવાનો શબ્દ? વાંચવું. પણ તમને રમવું ગમે કે ટીવી જોવું ગમે, કોઈ પણ તમે લખી શકો. પણ અહીં શું લખ્યું છે? તો કે મને વાંચવું ગમે. એના પછી ખાલી જગ્યા નંબર ત્રણ. ખાલી જગ્યા નંબર ત્રણ શું કહે વિદ્યાર્થી મિત્રો? તો કે મારી નિશાળમાં ખાલી જગ્યા છે. હવે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ તમારે મૂકવાનો છે. તો આપણે લખી શકીએ કે મારી નિશાળમાં મેદાન છે. તો ખાલી જગ્યામાં શું લખવાનું? મેદાન. એટલે આખું વાક્ય થશે તો કે મારી નિશાળમાં મેદાન છે. જોઈએ ખાલી જગ્યા નંબર ચાર. બગીચામાં ખૂબ ખાલી જગ્યા હોય છે. શું કહે? બગીચામાં ખૂબ ખાલી જગ્યા હોય છે. તો એમાં શું લખશે ખાલી જગ્યામાં? ફૂલ. તો કે બગીચામાં ખૂબ ફૂલ હોય છે. પાંચમી ખાલી જગ્યા, મારી આસપાસ ખાલી જગ્યા. હવે તમારી આસપાસ જે પણ તમને હોય એ તમે ખાલી જગ્યામાં તમે લખી શકો. પણ અહીંયા શું છે ખાલી જગ્યામાં લખવાનું રહેશે? મારી આસપાસ વનરાજી. શું છે? મારી આસપાસ વનરાજી. આવી રીતે ખાલી જગ્યા શું છે તમારે પૂર્ણ કરવાની રહેશે. તો પહેલી ખાલી જગ્યામાં શું આવ્યું? તો કે જંગલ. બીજામાં તો કે વાંચવું. ત્રીજામાં તો કે મેદાન. ચોથામાં તો કે ફૂલ. અને પાંચમામાં શું આવ્યું? વનરાજી. શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરીએ આપણે. તો અહીંયા હવે પ્રશ્ન નંબર પાંચ. પ્રશ્ન નંબર પાંચ શું કહે છે? તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે. જોજો, તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે, તે કેવું હશે? તેના વિશે પાંચ વાક્ય લખો. તમારે નવું દફતર ખરીદવાનું છે અને એ ખરેખર કેવું હશે એના વિશે પાંચ વાક્ય લખવાના છે. તો જોઈએ પહેલું વાક્ય, મારા દફતરનો રંગ ગુલાબી હશે. મારા દફતરનો રંગ ગુલાબી હશે. મારા દફતરની અંદર ચારથી પાંચ ખાના હશે. મારા દફતરની અંદર ચારથી પાંચ ખાના હશે. પછી ત્રીજું વાક્ય, દરેક ખાનામાં હું મારી બુક, ચોપડી, નાસ્તાનું બોક્સ, કંપાસ મૂકવા માટે અલગ અલગ ખાનામાં ગોઠવીશ. દરેક ખાનામાં શું છે? તો કે દરેક ખાનામાં હું મારી બુક, ચોપડી, નાસ્તાનું બોક્સ, કંપાસ મૂકવા માટે અલગ અલગ ખાનામાં ગોઠવીશ. પછી છે ચોથું વાક્ય, મારું દફતર મારા બધા જ મિત્રો કરતાં સારું, એટલે કે ખૂબ જ સુંદર હશે. મારું દફતર કેવું હશે? તો કે મારું દફતર મારા બધા જ મિત્રો કરતાં સારું અને ખૂબ જ હશે. પછી છે પાંચમું વાક્ય, મારા દફતરમાં સાઈડમાં એક વોટરબેગ માટેનું ખાનું પણ હશે. શું છે? મારા દફતરમાં સાઈડમાં એક વોટરબેગ માટેનું ખાનું પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું દફતર કેવું હશે એના વિશેના પાંચ વાક્યો છે આ. તો કે મારું દફતરનો રંગ ગુલાબી હશે, મારા દફતરની અંદર ચારથી પાંચ ખાના હશે, દરેક ખાનામાં હું મારી બુક, ચોપડી, નાસ્તાનું બોક્સ, કંપાસ મૂકવા માટે અલગ અલગ ખાનામાં ગોઠવીશ, મારું દફતર મારા બધા જ મિત્રો કરતાં સારું અને ખૂબ જ સુંદર હશે, મારા દફતરમાં સાઈડમાં એક વોટરબેગ માટેનું ખાનું પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. તો અહીં આપણું આ પેપર છે ગુજરાતીનું એ પૂર્ણ થાય છે. ફરી પાછા મળશું આવા સરસ મજાના વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ.